હાહાકાર વિચ અમિત ખુવા ખુવા નમસ્કાર મારુ નામ છે અમિત ખુવા અને વેલકમ ટુ હિલેરિયસ હાહાકાર ઓન જલ્સો જલસોના માધ્યમથી આપણે બધા હસવાને ને હસાવા માટે પાછા આવી ગયા છીએ સાહેબ જીવનની અંદર ક્યાંય પણ કોઈને પણ કંઈ પણ બોલ્યા પૂછ્યું અને ફસાઈ ગયા તો કેવા લોચા પડે સાહેબ બોલીને ફસાઈ જઈએ કે પૂછીને ફસાઈ જઈએ અને ત્યારે જિંદગી બહુ અઘરી થઈ જતી હોય છે હમણાં મારથી એકવાર આમ આમ બોલીને પૂછીને જરાક ફસાઈ ગયો કેવું થયું હતું ખબર છે એકવાર મારાથી એવું થઈ ગયું કે મેં મારા ભાઈબંધને ખાલી પૂછ્યું મેં તું કેમ દુખી મને કે પરણે લો છું મેં કીધું એના સિવાય એનાથી મોટું દુઃખ જીવનમાં બીજું કંઈ ખરું મને કે તારા જેવા ભાઈબંધો છે મે કીધું એમ નહીં એના સિવાય ત્રીજું કોઈ દુઃખ ખરું મને કે એ રોજ રોજ આવા સવાલો પૂછે છે આપણને એમ થાય કે આ લૂપ છે આમાં ઘૂસતા જ જઈશું મેં કીધું એમની આજના દિવસે પર્ટીક્યુલરલી અત્યારે કઈ ક્ષણ માટે તું દુઃખી છે એ જણાવી શકે મને કે તારા ભાભીએ સાત દિવસ માટે અબોલા લીધા છે મેં કીધું આ તો રાજી થવાનો વિષય છે આમાં દુઃખી કેમ મને કે આજે સાતમો દિવસ છે મે કીધું વાંધો નહીં તો હું બી તારી બાજુમાં થોડું બેસીને દુખી થઈ જઉં ભગવાન તારી શાંતિની શાંતિની આત્માને શાંતિ આપે ક્યાં મેળ પડે સાહેબ આ શાંતિ બહુ અદ્ભુત છે સાહેબ બોલીને ફસાઈ જવાની જેટલી પણ ઘટનાઓ તમારા જીવનમાં થતી હોય એ ઘટનાઓને ક્યાંક ને ક્યાંક તમારે બધાએ સારી રીતે સાચવી લેવાની હોય છે સાહેબ મને ઘણાએ કીધું મને કે તમે બોલીને ફસાઈ ગયા એવું ત્યારે થયું છે મેં તો બહુ બધી વાર થયું છે મને કે કઈ રીતે મેં કીધું મારા બાપુજી જેવી હું ફ્લોમાં ફ્લોમાં ઘણા જોક બોલી જાઉં પછી ઘેર જવું ને એટલે મારું ફેમિલી બહુ સાર્કાસ્ટિક છે મેં કહ્યું પપ્પા એક બસ્સો રૂપિયા આપો ને મારે જરૂર છે મને કે હા અમારે ઉપર જોક બોલતા હોય ત્યારે તો અમે કંઈ બોલતા નથી એમાં અમે કોઈ દાડો રોયલ્ટીના બસ્સો માંગ્યા એક કામ કર મને કે મારા જોકની રોયલ્ટીના બસ્સો આવી ગયા હવે આવું ઘરના બોલતા હશે ને ત્યારે આપણે ક્યાં જવું સાહેબ એ આપણને ખબર જ ના પડે એકવાર મેં મારા પપ્પાને પૂછ્યું હતું મેં કીધું પપ્પા મેં તો આપણા બધા ફેમિલીવાળા આજે ભેગા થયા છે હું થોડાક સવાલો પૂછવા માગું છું પૂછું મન કે પૂછ લે ગાંડા તને તને ના પડાય તું પૂછ કે મેં સૌથી પહેલાં મમ્મીને પૂછ્યું મેં તો મમ્મી તને એક એક કોઈ વસ્તુ તારી એક ફરમાઈશ પૂરી કરવા માટે ઉપરથી જીન આવે તને કે તારી એક ફરમાઈશ પૂરી કરવા માટે છૂટ તો શું માંગે તો મારી મમ્મી કે હું સ્વર્ગ માંગુ કે હું એ માગું કે મને સ્વર્ગમાં મૂકી આવો કે ક્યાં વાત કે હું શું માગું હું સ્વર્ગ જ માગું મમ્મી મારા નાની અમારી સાથે રહે છે નાનીમાં તમે શું માંગો મન કે હું સ્વર્ગ જ માગું

એક વાર એક પતિએ એની પત્નીને કીધું કે આ તું શું મારું 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 કરે છે મારી મમ્મી મારું ઘર મારા રૂપિયા મારો 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 ધણી 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 છોકરો કે કે ના ના તો તો કહું કહું આપણો થોડી ગામવાળાને નહીં તું કોઈકને એમ કહેતી હોય મારો ધણી એ વાત જુદી છે પણ મારા તારામાં શું મારું 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 કરે છે સારું લાગે મારું 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 મારો ઘર મારું પિયર મારું સાથરું મારું મારું નહીં કરવાનું બહુ વાલી સપ્તપદીના સાત ફેર્યા પછી હવે બધું આપણું થઈ ગયું હવે આપણું બોલવાની આદત પાડ કે આ આપણું બોલવાની આદત તને પડશે ને તો જિંદગીમાં આનંદ પડશે તું આપણું બોલવાની આદત પાડ એના બીજી જ ક્ષણે પત્નીએ પતિને કીધું એક કામ કરો ને કે તિજોરીમાંથી જરાક આપણી સાડી લેતા આવો ને કે સારું થયું ને આપણી સાડી કીધી આપણા ચણિયા સુધી પહોંચી ગયો તો ક્યાં મેળ પડે એ વખતે ઘરમાં બીજા ચાર મહેમાનો બેઠા હતા હવે તમને પૂછે ને કે મારું મારું નહીં કરવાનું આપણું આપણું કરવાનું તો કરી જ એક વાર સાહેબ નહીં બોલવાનું આજુ કહું છું એક જણાવ છત્રી માં વચ્ચો વચ્ચે મેં ને કીધું મેં કીધું આ છત્રીમાં વચ્ચો વચ્ચ કાણું છે એના માટે પાડ્યું છે મને કહેવાય વરસાદ આવતો હોય તો ખબર તો પડે ને વરસાદ બંધ ક્યારે થયો આખી છત્રી લઈને ફરજ રાખીએ આપણે કે વરસાદ બંધ થાય એના માટે છે તો વચ્ચો વચ્ચ પાડ્યું હતું કાણું મને એમ થયું કે એની જો ચર્ચામાં ઉતરાય ના ઉતરાય ને આની જોડે કોઈ પ્રકારની ચર્ચામાં ના ઉતરાય આપણે ઉતરીએ તો આપણે ગુજરી જઈએ સાહેબ એટલી ગજબની ઘટના હોય છે સાહેબ પણ એક બહુ મજાનો કિસ્સો તમને બધાને કહું છે છેલ્લે બહુ અદ્ભુત મજા પડશે સાહેબ જીવનની અંદર બોલીને ફસાઈ જવાની ઘટનામાં જ્યારે જ્યારે આપણે ફસાયા હોઈએ છીએ ત્યારે ત્યારે આપણને જ ગિલ્ટી ફીલ થયું હોય છે કે મેં પૂછ્યું જ ખોટું આને પૂછ્યું એ મારી ભૂલ હતી મારે પૂછાય જ નહીં સાહેબ એવું અમારે સાહેબ હતા કાયમ બધાને હેરાન કરે બધાને હેરાન કરે કેવી રીતે હેરાન કરે ખબર છે આમ આવે ક્લાસના આમ ક્લાસમાં આવે આયના તરત જ પૂછે કે એક મરઘી અને ચાર મરઘા ધારો કે એક હોય તો બોલો પોપટને કેટલી પાંખ હોય છે છોકરા બિચારા કન્ફ્યુઝ પેલો કે સાહેબ નહીં આવડતો તો તું નપાસ કે જતો રહે પેલો બિચારો ઘેર જીવન ગિલ્ટી ફીલ કરે મરઘા પાંજરા માં હતા એમાં પોપટની પાંખ ને શું લેવા દેવા સાહેબ મને તમારે નપાસ જ કરવો તો વગર પૂછાય નપાસ કરી નાખો મને ગિલ્ટી ફીલ હું કર્યા પણ સાહેબ આઈવા આવી જ લે વાઈવા લેતા હોય એમાં બી એક છોકરાને ને વાઈવા કે હા કે બે એઠા કેટલા થાય સોળ થાય બરાબર પેલો કે મને પૂછો ને સાહેબ વાઈવા મારો છે જાતે હું કરા જાય બે એઠા સોળ થાય બરાબર હા સાત તરી એકવીસ થાય બરાબર કે આઠ હજાર ને એસી થાય બરાબર હા હા તો બોલ મારા શર્ટ નો કલર આ કેમ છે કે સાહેબ આનંદ તમારા શર્ટના કલર તમને ગમતો હશે કે ખોટો જવાબ નીકળ પેલો કે સાચો જવાબ શું છે કે મારી બાયડીને ગમે જેટલા કલર પહેરું છું પેલો કે સાહેબ એ મને કઈ રીતે ખબર હોય તમે ગણિતના વાયવાની અંદર ગમે તે હું કરવા ગુજરાવો તો સાહેબ એટલે આવું આવું સાહેબ બધાને રન કરે અને આખા ક્લાસે કીધું તું કે આ વાયવા કોઈ પાસ ના થાય આનો વાયવા હોય એટલે કોઈ પાસ ના થાય મેં આપણે થઈને બતાવીએ બોલો આપણે થઈને બતાવીએ મને બતાવે સાહેબ બોલીને ફસાશે મને કે વાંધો નહીં તો હું ગયો વાયવા સાહેબ મારું નામ અમિત ખુવા તારા વિડીયો જોઉં છું ક્યાં વાત છે સરસ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે ઓડિયોની ની હા કરી રેગ્યુલર સાંભળો છે હા છેલ્લા એપિસોડ નું નામ શું હતું એ યાદ નથી મગતો તમે નપાસ મને કે તારો આઈવા છે મજાક કરતો સાહેબ કોમેડિયન છું ને એટલે સવાલ પૂછો સાહેબ આઈવા આપવા રેડી તો સાહેબ મને બી આવો સવાલ પૂછ્યો મને કે ભારતના માનનીય પ્રધાનમંત્રી સાહેબ છે એમનું નામ નરેન્દ્રભાઈ મોદી છે આજે મેં લીલા કલરની ટી શર્ટ પહેરી છે મારી બાયડીનું નામ શાંતિ છે અને બખાડા બખાડા કરતી હોય છે મેં ગઈકાલે જ મૂછો ટ્રીમ કરાઈ છે તો બોલ મને કે અમિત આ હિસાબથી મારી ઉંમર કેટલી મેં કીધું સાહેબ આ ઉંમરથી તમારી ઉંમર આ હિસાબથી મેં કીધું આ ચાલીસ વર્ષ મને કે જવાબ સાચો છે પણ કઈ રીતે શોધ્યો મેં કીધું તમે આપ્યા એ રેફરન્સથી શોધ્યો સાહેબ મને કે આ રે હવે એવું બોલી તો ના કે ને કે આ રેફરન્સ ને ઉંમર સાથે કોઈ લેવા દેવા હતા જ નથી નહીં તો એ જ ફસાય ને કે તો ભાઈ ઇરિલેવન્ટ રેફરન્સ આપો તો શું કરવા એટલે સાહેબ કે વાત તો તારી સાચી છે તને દસમાંથી દસ આપ્યા કે જતો રે હવે બહાર આવતા રહ્યા છોકરા બધા ખુશ તને સાહેબની ઉંમર ખબર હતી કે સાહેબ નો છોકરો તારો વૈવન થાય ને તો એમને પૂછ્યું તો તારા બાપાની ઉંમર બોલ મેં કહું મને એ જ નહોતી ખબર કે સાહેબ ઉંમર પૂછવાના છે તો મને કે ખબર કેવી રીતે પડી મેં કું રેફરન્સ થી હવે મને કે પ્રધાનમંત્રી સાહેબનું નામ એના લીલા ટી શર્ટ એની બાયડી નામ લેવાથી ઉંમર કઈ રીતે ખબર પડે મેં એ જ તો ટેલેન્ટ છે પછી એ બધા છોકરાઓને ભેગા થઈને મેં કીધું મેં તું કઉ કઈ રીતે હા મેં કીધું મારો એક ભાઈબંધ છે દૂરનો મેં કીધું કે દૂરનો ભાઈ દૂર જ રહે છે મેં કીધું મારાથી પાંચસો કિલોમીટર રહે છે એની ઉંમર વીસ વર્ષ છે મેં કોઈ અડધો ગાંડો છે રેફરન્સ મુજબ સાહેબની ઉંમર ચાલીસ વાગ્યું ને વાગ્યું જ્યારે બેઠા બેઠા કાનમાં વાગ્યું ને સાહેબ મુદ્દો ખાલી એ જ છે સાહેબ કે બોલવાનું અને પછી બોલી લીધા પછી ફસાવાનું આ ઘટના આપણા જીવનમાં બહુ બધી વખત થાય છે પણ મારે તમારે સાવચેતી રાખવાની કે બોલીને ફસાઈ ગયા તો વાળી લેવાની આપણામાં તાકાત હોવી જોઈએ નહીં બોલવાનું નહીં એટલે ફસાવાનું નહીં પણ હું વગર ફસાય તમને બધાને એક વાત કહેવા માંગુ છું બોલવા માંગુ છું કે તમને બધાને હસાવવા માટે જલસો આ સુંદર મજાનો પ્રોગ્રામ લઈને આવતું રહેશે આજ ફ્રીક્વન્સી સાથે અને તમારા બધાના ચહેરાની મુસ્કુરાટ સાથે આવતા એપિસોડમાં ફરી એક વખત મળીએ હું હસાવવા માટે તમે બધા હસવા માટે અને જલસો આ માધ્યમ પૂરું પાડવા માટે ત્યાં સુધી રજા આપશો મળી આવતા એપિસોડમાં ઓનલી ઓન જલસો સહાકાર વિથ અમિત